નમસ્કાર મિત્રો, આપ સર્વે સાથીઓનું આપણી યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત દિલથી સ્વાગત છે. અત્યારના તાજા અને ખૂબ જ અગત્યના શૈક્ષણિક સમાચાર, શિક્ષક મારપીટ અને વિદ્યાર્થીનું મોત, હવે નવા વાયરસે માથું ચક્યું, નેતા પોઝિટિવ અને માસ ફરજિયાત જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને મહત્વના એવા અગત્યના શૈક્ષણિક સમાચારો સૌથી પહેલાં મેં સવાર બપોર સાંજ નિયમિત તમને પહોંચાડતા રહેશું. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ તમારા મિત્રોને મોકલી આપજો. સૌ પ્રથમ ગુજરાત કોરોના અપડેટ પર એક નજર કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 565 કેસ નોંધાયા, તો 891 દર્દી સાજા થયા. આજે 3 દર્દીના મોત થયા છે. રિકવરી રેટ 98.80% જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 4205 છે, જેમાંથી 18 નાગરિકો વેન્ટિલેટર પર છે. આગળના સમાચાર, કોરોના સંક્રમણ વધતા જતા કેસ વચ્ચે પંજાબ સરકારે એડવાઇઝરી જાહેર કરી છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી અને ખાનગી ઓફિસો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ અને જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત કરાયા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકોએ વેક્સિનનો બીજો ડોઝ અને બુસ્ટર ડોઝ લેવા માટે લાયક છે એને તરત જ લઈ લેવો જોઈએ. ફરી ચિંતામાં થયો વધારો અને મંકી પોક્સે ફરી માથું ચક્યું. દિલ્હીમાં મંકી પોક્સનો 5મો કેસ મળી આવ્યો છે. મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર સુરેશકુમારે જણાવ્યું છે કે દિલ્હીમાં મંકી પોક્સનો 5મો કેસ નોંધાયો છે. આ સાથે દેશમાં કુલ મળીને સંખ્યા 10ની થઈ ગઈ છે અને જણાવ્યું છે કે આ વખતે 12 ઓગસ્ટે 22 વર્ષની મહિલાનો સેમ્પલ પોઝિટિવ આવ્યો છે. ચેપગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ છે, અહીં તેની સારવાર ચાલી રહી છે. ત્યારબાદ ફરીથી નેતાઓમાં પ્રવેશ્યો કોરોના. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી ફરીથી એકવાર કોરોના સંક્રમિત થયા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને માહિતી આપી છે અને કહ્યું છે કે આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો COVID-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરકાર દ્વારા જારી કરેલા પ્રોટોકોલને પગલે તેઓ આઇસોલેશનમાં રહેશે. આગળના શૈક્ષણિક સમાચાર, રાજસ્થાનના ઝાલોરમાં એક સમય તણાવનું વાતાવરણ ઊભું થયું છે. શિક્ષકની માર્કિંગમાં દલિત વિદ્યાર્થીના મોત બાદ વિસ્તારમાં 24 કલાક માટે ઇન્ટરનેટ બંધ કરાયું છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ છે અને લોકો આરોપી શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ મામલે ભાજપને સરકારને પણ તેઓએ ઘેરી લીધી છે, તેમના પર સવાલ ઉઠાવ્યા છે. તમને જણાવી દઈએ કે અહીં શિક્ષકની મારપીટથી દલિત વિદ્યાર્થીનું મોત થયું છે.